દોસ્તો ગોઠણના દુખાવા સામાન્ય રીતે જો તમે ઊભા ઊભા પાણી પીતા હોવ આજીવન તમે ઊભા ઊભા પાણી પીધું છે તો આના કારણે આ આ કારણથી આપણા ગોઠણની અંદર એક એર પેદા થાય છે સ્પેસ પેદા થાય છે જે આપણા ઘૂંટણના હાડકાને બંને હાડકાને અલગ કરે છે અને ત્યાં ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે અને આ જ કારણથી પછી આપણે જ્યારે ઊભા થઈએ ત્યારે ખટખટ કટકટના અવાજ આવે છે હવે આવું થતાં જે જ્યારે કટકટના અવાજ આવે છે એ સામાન્ય બાબત કહેવાય કે ભાઈ એ અવાજ તો આવે છે સામાન્ય રીતે વિટામિન ડી થ્રી અને કેલ્શિયમની ઉણપના કારણે આવતા હોય પરંતુ જ્યારે એ વસ્તુ જે દુખાવાની અંદર પરિવર્તન થઈ જાય ત્યારે એ ખૂબ જ અસહ્ય હોય છે અને જ્યારે જ્યારે આપણે વાળીને બેસીએ છીએ અને ત્યારબાદ ઊભા થઈએ છીએ ત્યારે આ દુખાવો ખૂબ ભયંકર થતો હોય છે હવે આ પ્રકારના દુખાવા શા કારણથી થાય છે કારણ કે વિટામિન ડી થ્રીની ઉણપ છે આપણા શરીરની અંદર આ ઉપરાંત કેલ્શિયમની ઉણપ છે સ્ત્રીઓની અંદર સૌથી વધુ આ દુખાવા જોવા મળે છે કારણ કે સ્ત્રીઓ સતત ઊભા ઊભા કામ કરતા હોય તેમનું જે લોહી છે એક જગ્યા ઉપર જમા થવાનું કારણ બને છે ગોઠણની અંદરના જે હાડકાં છે નબળા પડવાની શરૂઆત છે આ ઉપરાંત આજકાલનું જે બદલાયેલું પર્યાવરણ છે ભેળસેળવાળી વસ્તુઓના કારણે ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થાય અને આ બીમારીમાંથી આપણા હાડકા નબળા થતા સૌથી પહેલા ગોઠણના જે દુખાવા છે એ ઉત્પન્ન થાય છે હવે જોઈએ કે કઈ રીતના આપણે ગોઠણનો દુખાવો મટાડી શકીએ એવા કયા ઘરેલું ઉપાયો છે તો દોસ્તો સૌથી પહેલો ઉપાય છે કે તમે જ્યારે પણ તમારા ગોઠણની અંદર દુખાવો થાય અથવા તો જો શિયાળોનો ટાઈમ ન હોય અને જો ઉનાળાનો ટાઈમ હોય તો તમે બરફનો ખાંગડો લ્યો બરફ લો હવે બરફને ધીરે ધીરે તમે કોઈ કાપડની અંદર નાખીને પણ તમારા ગોઠણની અંદર માલિશ કરી શકો છો આવું કરવાથી શું થાય ગોઠણની આજુબાજુ જે આપણું લોહી હોય નસો હોય છે લોહીની હવે લોહી છે ગરમ થાય છે લોહી જે જામેલું છે તે ગરમ થઈ છૂટું પડે છે અને ધીરે ધીરે કદાચ જો તમને એ કારણથી દુખાવો થતો હોય તો એ સો ટકા મટી જશે આવું કરવાથી ધીરે ધીરે ગોઠણના દુખાવો મટે છે પરંતુ કેલ્શિયમની કામી ખામી હોય તો આપણે બીજો ઉપાય પણ જોઈએ દોસ્તો તમે રાત્રે મેથીના પંદરથી વીસ દાણા અથવા મુઠ્ઠીભર દાણા પલાળી મૂકો સ્ત્રીઓ સ્ત્રીઓને દુખાવા છે તે પણ આવું કરી શકે છે રાત્રે વીસ થી પચીસ અથવા તો મુઠ્ઠીભર દાણા પલાળી મૂકો મેથીના અને સવારે તેને ચાવી ચાવીને ખાઈ જાઓ આવું કરવાથી થોડા જ દિવસોની અંદર તમારી અંદર કેલ્શિયમ ભરાઈ જશે અને આ જ કારણથી કોઈ પણ જગ્યા ઉપર તમને જો ગોઠણનો દુખાવો હોય કમરનો દુખાવો સો ટકા મટી જશે આ ઉપરાંત તમારે રોજ છ બદામ છ કાજુ છ ખજૂર અને કાળી દ્રાક્ષ અથવા તમે અખરોટ પણ લઈ શકો છો આ એટલી વસ્તુ તમે રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે નરણા કોઠે તેને ખાઈ લો આવું કરવાથી પણ અને આ એટલું ખાધા પછી ગરમ દૂધ પી લો આવું કરવાથી આ બી ત્રીજો ઉપાય તમે કરી લેશો તો પણ તમારા ગોઠણના કમરના દુખાવા સાંધાના દુખાવા પંદરથી ત્રીસ દિવસની અંદર મટી જશે કારણ કે કેલ્શિયમ ભરાઈ જશે આ ઉપરાંત ક્યારેય પણ તમારે ઊભા રહીને પાણી ન પીવું જોઈએ સરગવાની છાલનો ઉકાળો તમારા ગોઠણના મટાડે છે સરગવાની છાલને બે ગ્લાસ પાણીમાં નાખી આ પાણીનો ચોથો ભાગ રહે ત્યાં સુધી તમારે તેને ઉકાળવાનું છે હવે આ ઉકાળાને પાણીમાં નાખીને મિક્સ કરવાનું છે ચોખા કપડાં વડે તેને ગાળી લેવાનું છે અને પલાઠી વાળીને જ આ મિશ્રણને ધીરે ધીરે તમારે ઘૂંટડા ભરી ભરીને પીવાનું છે આવું રોજ બે વખત કરવાનું છે આ પ્રયોગ સો ટકા સફળ થશે તમારા ગોઠણના દુખાવાને મટાડશે આ ઉપરાંત દોસ્તો સરગવોની છાલનો ઉકાળો ઉપરાંત પારિજતના પાનનો ઉકાળો પણ સો ટકા તમારી ગોઠણના દુખાવાને દૂર કરશે આ માટે શું કરવાનું છે દસ થી બાર પારિજાતના પાંદડા લેવાના છે બે ગ્લાસ પાણીમાં તેને નાખવાના છે અને સારી રીતના ઉકળી જાય ત્યાં સુધી તેને ઉકાળવાના છે હવે તે વસ્તુ ઠંડુ પડ્યા બાદ તેને પી જવાનું છે આ ઉકાળો સરગવાનો પાનનો ઉકાળો પીધાના એક કલાક બાદ આ પીવાનો છે અને આ બંને ઉકાળા પીધાના એક કલાક સુધી તમારે કોઈ જ વસ્તુ નથી ખાવાની સવારે જ આ કરવાનું છે આ ઉપરાંત એક ઉપાય છે એક પેસ્ટ બનાવવાની છે જે તમારે ગોઠણ ઉપર લગાવવાની છે એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું મધ અને ભર ચૂનો દોસ્તો ચૂનો જે આમ તો કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત છે એના જેટલો ચૂના જેટલો કેલ્શિયમનો સ્ત્રોત કોઈ ન હોઈ શકે તમે રોજ કટકી મેથીના દાણા જેટલો ચૂનો 10 થી પંદર દિવસ ખાશો એટલે તમારા ગોઠણ કમરના ભાગે કોઈ પણ જગ્યા ઉપર કેલ્શિયમની ઉણપ સર્જાયેલી છે હાડકા નબળા પડ્યા છે તમામ હાડકાં ભરાઈ જશે અને તે દુખાવા પણ દૂર થશે અહીં જે ઉપાય છે એ ફરીથી કહી દઉં એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું મધ અને ચપટીભર ચૂનો લેવાનો છે આ ત્રણ વસ્તુને બરાબર મિક્સ કરી લો અને મિક્સ કર્યા બાદ ગોઠણ ઉપર લગાવી દો રાત્રે સુધા સમયે જ આ કરવાનું છે હવે ગોઠણ ઉપર દસ મિનિટ સુધી આ પેસ્ટ વડે માલિશ કરો ધીરે ધીરે જેટલા ભાગ ઉપર તમને દુખાવો છે ત્યાં માલિશ કરો ત્યારબાદ કોઈ કપડું ત્યાં વ્યવસ્થિત બાંધી દો અને આ પેસ્ટ આખી રાત રહેવા દેવાની છે અને સવાર સુધી તમા રહેવા દીધા બાદ સવારે હૂંફાળા પાણી વડે તેને ધોઈ લેવાનું છે દોસ્તો આ ઉપચાર સો ટકા તમારા ગોઠણના દુખાવાને દૂર કરશે આ ઉપરાંત પણ ઘણી બધી એવી ટેવો છે ઘણા બધા એવા વસ્તુઓ છે મેથી ગીધી હવે એક તેલ વિશે તમને જણાવું કે આ બંને વસ્તુનું કે તેલ તમે લઈને ગોઠણ ઉપર માલિશ કરી શકો સો ટકા રાહત થશે લસણ અથવા તો લવિંગનું તેલ જો તમને ગોઠણમાં વધારે દુખતું હોય તો રોજ લસણનું કે લવિંગના તેલ વડે આપણા ગોઠણ ઉપર બંને ગોઠણ ઉપર તમે માલિશ કરો તોય ચાલશે અને કમરમાં દુખે છો ત્યાં પણ તમારે ચાલશે લસણ કે લવિંગનું તેલ તમે ગોઠણ ઉપર ધીરે ધીરે માલિશ કરો અને આ બંને તેલ તમારા ગોઠણના દુખાને મટાડશે સાથે સાથે તમને એક નવી ઉર્જા આપશે તેનાથી જે ઊંઘ આવે છે સારી આવશે તમને જો રાત્રે ઊંઘ નથી આવતી દુખાવાના દૂર થઈ જશે દોસ્તો ઘણો બધી એવી વસ્તુ છે સરસવનું તેલ અને એક ફરીથી નવો એક પેસ્ટ પણ જોઈ લઈએ કે ભાઈ સરસવનું તેલ અને સૂંઠ પાવડર વડે માલિશ કરો કઈ રીતના કે એક વાસણની અંદર તમે સૂંઠનો પાવડર લઈ લો અને બીજા એની અંદર તમે સરસવનું તેલ સારી રીતના મિક્સ થઈ જાય એ રીતના નાખો અને આ વસ્તુ આ પેસ્ટને તમે ગોઠણ ઉપર લગાવી દો ત્યાં ધીરે ધીરે માલિશ કરો થોડો સમય માલિશ કર્યા બાદ તેને વ્યવસ્થિત સાફ કરી નાખો આ મિશ્રણ પણ તમારા ગોઠણના દુખાવાને મટાડે આ ઉપરાંત દોસ્તો સૂંઠનો પાવડરનું એક વાત કરી દઉં કે એક ગ્લાસ જેટલા ગરમ દૂધમાં રોજ રાત્રે તમે આ ઉપાય કરી લેશો એક ગ્લાસ જેટલા ગરમ દૂધ દૂધની અંદર સૂંઠનો પાવડર નાખો હવે આ દૂધને રોજ રાત્રે પી લો સૂંઠના પાવડરની અંદર રહેલી વસ્તુઓ કેલ્શિયમ એની અંદર રહેલું છે વિટામિન્સ રહેલા છે કારણ કે એ આદુ છે આદુને સુકાવાય સુકી જાય સુકાઈ જાય એટલે સૂંઠ બની જાય આનાથી ઘણી બધી આપણા શરીરની અંદર રહેલો કચરો પણ સાફ થાય કફ પણ દૂર થાય ગોઠણના દુખાવા દૂર થાય કારણ કે કેલ્શિયમ મળી જાય દોસ્તો આ પ્રકારના ઘણા બધા દુખાવા મટાડવા માટે આપણી જન્મમાં ઘણી બધી ઘણા બધા વિડીયો મૂકીશું આ વિડીયો લાઈક કરી દો શેર કરી દો થેન્ક યુ